કેમ છો મિત્રો હું સંગીતા પટેલ અશ્વમેઘ વિદ્યાલય મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં મૌર્ય યુગ ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક વિશે આગળ માહિતી મેળવવાના છે આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા કે ધર્મ પ્રચારક તરીકે અશોકે ઘણા કાર્યો કર્યા છે અને ધર્મનો પ્રચાર કર્યો છે ધર્મ પ્રચારક તરીકે અશોકે કઈ કામગીરી કરી છે તેમાં આજે આપણે આગળ જોઈશું અહીં અશોકનો પ્રજાજોગ સંદેશ છે એટલે પ્રજાને માટે અશોકે જે સંદેશો લખ્યો છે એ અહીં બતાવવામાં આવ્યો છે દર્શાવવામાં આવ્યો છે તે આપણે જોઈએ પહેલું છે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું વડીલોનો આદર કરવો પશુઓનો વધ ન કરવો બને તેટલો ઓછો ખર્ચ કરવો ગુરુની સેવા કરવી સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું અન્ય ધમના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું ખૂબ જરૂરી છે આપણે વડીલોનો આદર કરવો જોઈએ વડીલો એટલે કે આપણા કરતા જે મોટા હોય છે એમનો આપણે આદર કરવો જોઈએ એમને આપણે માનથી બોલાવવા જોઈએ તેમની આજ્ઞાનું આપણે પાલન કરવું જોઈએ પશુઓનો વધ ન કરવો જોઈએ જે પ્રાણીઓ હોય છે એને આપણે મારી નાખવા ન જોઈએ અને આપણે બને તેટલો ઓછો ખર્ચ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણે આપણા ગુરુની સેવા કરવી જોઈએ સ્ત્રીઓ હોય નોકરો હોય એમના પ્રત્યે આપણે ખરાબ વર્તન કરવાનું નથી માયાળું વર્તન કરવાનું છે અને બ્રાહ્મણો અને શ્રવણો જે હોય છે તેમને આપણે દાન આપવું જોઈએ અને અન્ય ધર્મના જે સિદ્ધાંતો છે એટલે કે બીજા ધર્મના જે સિદ્ધાંતો છે એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ સિદ્ધાંતોને આપણે આદર કરવો જોઈએ આ અશોકનો પ્રજાજોગ લોકોને માટે સંદેશ છે અહીં પ્રવૃત્તિ છે કે અશોકના પ્રજાજોગ સંદેશમાં આપવામાં આવેલ વિગતોમાંથી કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે કે અશોકના પ્રજાજક સંદેશમાં આપવામાં આવેલ જે વિગતો છે અહીં આપણે જોઈએ એ વિગતોમાંથી હાલમાં કઈ કયો એવો જે સંદેશ છે તે હાલમાં પણ પ્રચલિત છે હાલમાં પણ લોકો એ પ્રમાણે કરે છે એ તમારે વિચારવાનું છે તો એમાં આપણે જોઈએ તો હાલમાં લોકો માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે વડીલોનો આદર પણ કરે છે અમુક જે સંદેશાઓ છે એ પ્રમાણે લોકો વર્તન કરે છે અને અમુક સંદેશાઓ એવા છે કે તે પ્રમાણે લોકો વર્તન કરતા નથી સરકાર વિવિધ યોજનાઓ નિયમો સુધારા વગેરેની માહિતી લોકોને કયા કયા માધ્યમો દ્વારા આપે છે સરકાર જે વિવિધ યોજનાઓ બહાર પાડે છે નિયમો બહાર પાડે છે સુધારાઓ કરે છે એની માહિતી લોકોને કયા માધ્યમો દ્વારા આપે છે તો ટીવીના માધ્યમ દ્વારા રેડિયોના માધ્યમ દ્વારા સમાચાર માધ્યમ દ્વારા લોકોને માહિતી મળે છે બરાબર ને હવે આગળ જોઈએ તો અશોકે ઈસવીસન પૂર્વે બસો એકાવનમાં પાટલીપુત્રમાં મોગલીના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઉભા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો અશોકે ભારતમાં કાશ્મીર ગંધાર ચૌલ પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મોનો પ્રચાર કર્યો હતો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર સિલોન શ્રીલંકા સીરિયા ઇજિપ્ત મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી કુવા ખોદાવ્યા વૃક્ષો રોપાવ્યા રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચઢાઈ કરી યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો ધર્મ પ્રચારાર્થે વિદેશોમાં થયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે ઈસવીસન પૂર્વે બસો બત્રીસમાં માં સમ્રાટ અશોકનું અવસાન થયું તેણે છત્રીસ વર્ષ શાસન કર્યું મિત્રો અશોકે સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે બસ્સો ને એકાવનમાં પાટલીપુત્રમાં મોગલી એટલે કે તીર્ષાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી અને આ પરિષદનો મુખ્ય હેતુ શું હતો તો બૌદ્ધ ધર્મમાં જે મતમંતાંતરો તે સમયે ઉભા થયા હતા એને દૂર કરવાનો હતો અને ધાર્મિક એકતા તે સમયે જે ધાર્મિક અસમાનતા ફેલાયેલી હતી એ ધાર્મિક અસમાનતાને દૂર કરીને ધાર્મિક એકતા લાવવાનો એકતા સ્થાપવાનો તેમનો હેતુ હતો એ પરિષદનો અને અશોકે ભારતમાં કાશ્મીર ગધાર ચૌલ પાંડ્ય કેરળ આ બધા રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો પોતે પણ બૌદ્ધ ધર્મનો અંગીકાર બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો અને એ ધર્મનો ઉપદેશ લોકોને પહોંચાડ્યો હતો અને એ ધર્મનો પ્રચાર પણ કર્યો હતો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર હાલનું જે મ્યાનમાર છે એ બ્રહ્મદેશ શિલોન એટલે કે હાલનું જે શ્રીલંકા છે ત્યાં અને સીરિયા ઇજિપ્ત મેસેડોનિયા જેવા દેશોમાં પણ ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા તેમણે ભારત દેશના વિવિધ રાજ્યોમાં તો બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો જ હતો પરંતુ દેશ વિદેશોમાં પણ તેમણે ધર્મ પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો તેના માટે તેમણે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા શિલોન મોકલ્યા એટલે કે હાલનું જે શ્રીલંકા છે ત્યાં તેમણે તેમના પુત્ર અને પુત્રીને પણ મોકલ્યા હતા સેના માટે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો અશોકે જેટલા સમય શાસન કર્યું હતું એ સમય દરમિયાન તેમણે બૌદ્ધ ધર્મને કયા ધર્મને બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો અને અશોકે ધર્મ પ્રચાર તો કર્યો જ હતો તેની સાથે સાથે તેમણે અનેક પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા ફક્ત ધર્મ પ્રચાર જ નહીં પરંતુ પ્રજાના કલ્યાણ માટે પણ પ્રજાના સુખાકારી માટે પણ ઘણા બધા કાર્યો કર્યા હતા અશોકે માણસ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી હતી દરેક લોકોને સારવાર મળી રહે પશુઓને પણ યોગ્ય સારવાર મળી રહે એના માટેની વ્યવસ્થા કરી હતી કુવા ખોદાવ્યા હતા વૃક્ષો પણ રોપાવ્યા હતા રસ્તા પર બનાવડાવ્યા હતા અને અનેક વિશ્રામ ગૃહોનું પણ નિર્માણ કરાવ્યું હતું આ રીતે તેમણે પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરીને યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરીને સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું અને પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે તેણે શું કર્યું હતું કલિંગ પર ચઢાઈ કરી હતી એ આપણે આગળ જોઈ ગયા તેમ કે યુદ્ધમાં ખૂબ જ નુકસાની જોઈને ખુવારી થયેલી જોઈને તેમનું હૃદય પરિવર્તન થાય છે અને યુદ્ધમાં ઘણા લોકો માર્યા જાય છે ઘણી ખુવારી ઘણું નુકસાન થાય છે એ બધું જોઈને અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને તે શું બની જાય છે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની જાય છે અને ધર્મ પ્રચારાર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી છે કે ધર્મ પ્રચાર માટે વિદેશોમાં જે પ્રચારક મંડળો મોકલાવ્યા હતા અશોક સમ્રાટ અશોકે ત્યાં આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી દીધી હતી અને અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે તે સ્થાન ધરાવે છે અશોકમાં જે ગુણ હતા જે સારા ગુણ હતા અને તેમણે જે કાર્યો કર્યા હતા તેના કારણે ઇતિહાસમાં આજના ઇતિહાસમાં પણ મહાન રાજવી તરીકે તેમની ગણના થાય છે મહાન રાજવી તરીકે તેમનું સ્થાન સ્થિર છે ઈસવીસન પૂર્વે બોસો બત્રીસમાં માં સમ્રાટ અશોકનું અવસાન થાય છે અને તેમણે છત્રીસ વર્ષ શાસન કર્યું હતું ઈસવીસન ક્યારે ઈસવીસન ને બત્રીસ માં સમ્રાટ મૃત્યુ થાય છે અવસાન થાય છે અને તેમણે કેટલા વર્ષ શાસન કર્યું હતું છત્રીસ વર્ષ સુધી શાસન કર્યું હતું તો મિત્રો આજે આપણે ધર્મ પ્રચારક તરીકે અશોકે કઈ કઈ પ્રવૃત્તિ કરી હતી પ્રજાચોક સંદેશો શું મોકલ્યો હતો અશોકે કે પ્રજા માટે જે સંદેશો મોકલ્યો હતો તે આજે આપણે જોવાનો પ્રયત્ન કર્યો અને ધર્મ પ્રચારક તરીકે અશોકે ઘણા બધા કાર્યો કર્યા હતા અને તેમણે પ્રજાના કલ્યાણ માટે પણ ઘણા બધા કાર્યો કર્યા હતા આ રીતે અશોક એક મહાન રાજવી તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે ઇતિહાસમાં અને તેમણે દેશ વિદેશોમાં પણ ધર્મ પ્રચાર કર્યો હતો બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો હવે આપણે આગળનું આગળના વિડીયોમાં જોઈશું મોર્ય યુગનું વહીવટી તંત્ર એ આપણે આગળના વિડીયોમાં જોઈશું અને અહીં સુધી આપણે વાંચન કરીશું થેન્ક યુ